विद्यार्थी मित्रों, आपणे अहीं पाठ चार नो स्वाध्याय शीखीशुं। आपणो पाठ चार छे संख्या। आ पाठमां 1-12 सुधीना संख्यावाचक शब्दो आ प्रमाणे आपवामां आव्या छे। एक एटले एकम, एक द्वे एटले बे, त्रीणी एटले त्रण, चत्वारी एटले चार, पंच एटले पांच, षट एटले छ, सप्त एटले सात, अष्ट एटले आठ, नौ एटले नौ, दस एटले दस, एकादश एटले अग्यार, अने द्वादश एटले बार। प्रश्न एक छे। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલું, સાત સંખ્યાને સંસ્કૃત શબ્દમાં લખો તો શું આવશે? બી સપ્ત। બીજું, બે સંખ્યાને સંસ્કૃત શબ્દમાં લખો એ દ્વે। ત્રીજું, આઠ સંખ્યાને સંસ્કૃત શબ્દમાં લખો સી અષ્ટ। ચોથું, चार संख्या ने संस्कृत शब्द में लखो बी चत्वारी। पांचमू, बार संख्या ने संस्कृत शब्द में लखो डी द्वादश। छठू, त्रीणी शब्द ने संस्कृत अंक में लखो तो ए त्रण आवशे संस्कृत में, त्रीणी एटले त्रण। सातमू, एकादश शब्द ने संस्कृत अंक में लखो तो आवशे डी અગિયાર। આઠમું, એકમ શબ્દને સંસ્કૃત અંકમાં લખો ડી એક। નવમું, પંચ શબ્દને સંસ્કૃત અંકમાં લખો બી પાંચ। દસમું, નવ શબ્દને સંસ્કૃત અંકમાં લખો સી નવ। અગિયારમું, સંખ્યાવાચક શબ્દ એકાદશનો અર્થ ખાલી જગ્યા થાય છે તો સી અગિયાર, એકાદશ એટલે અગિયાર। બારમું, સંખ્યાવાચક શબ્દ ષટનો અર્થ ખાલી જગ્યા થાય છે એ છ, ષટ એટલે છ। તેરમું, ચત્વારી શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે સી ચત્વારી એટલે ચાર। ચૌદમું, દ્વાદશનો અર્થ શો થાય છે તો ડી બાર, દ્વાદશ એટલે બાર। હવે આપણે આગળ જઈએ। ચૌદમું, પંદરમું, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી તો સી, અહીં પાંચ આપેલા છે અને એની સામે આપેલું છે ષટ, પંચ હોવું જોઈએ એની જગ્યાએ ષટ છે એટલા માટે આ જોડકું સાચું નથી। સોળમું, નીચે આપેલું કયું જોડકું સાચું છે તો એ બાર એટલે દ્વાદશ। પ્રશ્ન બે, નીચે આપેલા શબ્દોને સંસ્કૃત અંકમાં લખો તો એકાદશ એટલે અગિયાર, નવ એટલે નવ, ષટ છ, અષ્ટ આઠ, પંચ પાંચ, સપ્ત સાત। પ્રશ્ન ત્રણ, નીચે આપેલા અંકોને સંસ્કૃત શબ્દોમાં લખો। પાંચ એટલે પંચ, આઠ એટલે અષ્ટ, અગિયાર એટલે એકાદશ, છ એટલે ષટ, ત્રણ એટલે ત્રીણી, નવ એટલે નવ, બાર દ્વાદશ અને દસ એટલે દસ। પ્રશ્ન ચાર, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। પહેલું, એકમ એટલે એક। બીજું, ત્રીણી એટલે ત્રણ। ત્રીજું, દ્વે એટલે બે। ચોથું, ચત્વારી એટલે ચાર। પાંચમું, પંચ એટલે પાંચ। છઠ્ઠું, નવ એટલે નવ। સાતમું, ષટ એટલે છ। આઠમું, એકાદશ એટલે અગિયાર। નવમું, દ્વાદશ એટલે બાર।
દસમો સપ્ત એટલે સાત. પ્રશ્ન પાંચ, નીચેના જોડકા જોડો. મેં સામે નંબર આપી દીધા છે, તમારે સામ સામે જોડવાના અથવા તો સામે સાચો જવાબ લખવાનો છે. પહેલું ત્રીણી એટલે ત્રણ, બીજું એકાદશ એટલે અગિયાર, દ્વે એટલે બે, ષટ એટલે છ, સપ્ત એટલે સાત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ ચાર સંખ્યાનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તો આ પાઠ ત્રણ અને ચાર બંનેનો સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખી લેવું અને એક અઠવાડિયાની અંદર તમારે મારા વોટ્સએપ ઉપર એને મોકલવાનું રહેશે સારા અક્ષરે લખીને. અને આ જે સ્વાધ્યાય છે એ તમારે વારંવાર વાંચવાનું છે અને યાદ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ.